નમસ્કાર, હું છું આપની સાથે રોશની અને તમે જોઈ રહ્યા છો સાંજના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. અમદાવાદ બ્લાસ્ટનો ઐતિહાસિક ચુકાદો. દેશના ઇતિહાસમાં પહેલીવાર 38 દોષિતને ફાંસી અને 11ને આજીવન કેદની સજા. કાંકરેજના ઇન્દ્રમણા ગામે મંદિર પ્રાંગણમાં લીમડાના વૃક્ષમાંથી નીકળી રહ્યું છે દૂધ જેવું પ્રવાહી. લોકો ઔષધિ માની ઘરે લઈ જઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના 3,838 કરોડ રૂપિયાના બજેટ પર ચર્ચા કરવા સામાન્ય સભા શરૂ. આવતીકાલ સુધીમાં બજેટ મંજૂર કરાશે. કોન્સ્ટેબલ સામે છેડતીનો ગુનો. રાજકોટમાં મહિલા પોલીસ કર્મીને ફોન કરી સતામણી કરતો. ચારિત્રહીનતાનું આડ મૂકી બદનામને મારી નાખવાની ધમકી આપતો. રાજસ્થાનમાં ભૂકંપ. 3.8 તીવ્રતાના ભૂકંપથી ગભરાયા લોકો ઘર ઓફિસની બહાર દોડ્યા. સીકર જયપુરમાં સવારે 8 વાગે ધરાધ્રુજી. સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી. અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓને સજાનો ચુકાદો આવ્યો છે. મોડાસાનું ડોક્ટર દંપતીએ અમદાવાદ બ્લાસ્ટમાં જીવ ગુમાવ્યો હતો. તો જીવ ગુમાવનાર પત્ની સગર્ભા હતી. પોતાના પુત્ર અને પુત્રવધૂને ગુમાવનાર પિતાને નામદાર કોર્ટના ચુકાદાને આવકાર્યો છે. ગુજરાત પોલીસની સરાહનીય કામગીરીને પણ બિરદાવી છે. ચુકાદામાં 38 આરોપીને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે સંભળાવી છે. તો આરોપીઓને ફાંસીની સજા થાય તેવી વ્યક્ત કરી હતી આશા. અમદાવાદ બ્લાસ્ટના આરોપીને સજાનો ચુકાદો આવ્યો છે. મોડાસાનું ડોક્ટર દંપતી અમદાવાદ બ્લાસ્ટમાં જીવ ગુમાવ્યો હતો. જીવ ગુમાવનાર પત્ની સગર્ભા હતી. પોતાના પુત્ર અને પુત્રવધૂને ગુમાવનાર પિતાને નામદાર કોર્ટના ચુકાદાને આવકાર્યો છે. તો ગુજરાત પોલીસની સરાહનીય કામગીરીને પણ બિરદાવી છે. ચુકાદામાં 38 આરોપીને ફાંસીની અને 11 આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે સંભળાવી છે. આરોપીઓને ફાંસીની સજા થાય તેવી વ્યક્ત કરી હતી આશા. સર્વિસ કરતો હતો. મારા પુત્રે 2008 પર બ્લાસ્ટ થયો ત્યારે હું મોડાસા હતો. જેવા મને મારા મામાએ મેસેજ આપ્યો કે તમારા પુત્રને વાગ્યું છે, એટલે હું મારા મિત્રો સાથે એમ્બ્યુલન્સ કરીને બીજે મેડિકલ કોલેજમાં ગયો. મારો પુત્ર છેલ્લા 8 વર્ષથી બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ત્યાં ઓર્થોપેડિક સર્જન પણ થયો અને પોતાની સેવા આપતો હતો. જે હોસ્પિટલમાંથી એની પત્નીને બતાવીને બહાર નીકળ્યો હતો ડૉક્ટરને, ત્યાં જ બ્લાસ્ટ થયો અને તેમાં મારો પુત્ર, પુત્રવધુ અને આમનાર બાળકને ગુમાવ્યા. કોર્ટે જે નામદાર કોર્ટે ચુકાદો આપ્યો, તે ચુકાદા પહેલાં હું પોલીસ ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, જેમણે આવા આતંકવાદીઓને પકડ્યા અને નામદાર કોર્ટે અમે 38 જણને ફાંસીની સજા આપી, 11 જણને જનરલ પેસીની. આ ચુકાદાને હું આવકારું છું અને પોલીસ ડિપાર્ટમેન્ટને અને કોર્ટને પણ અભિનંદન આપું છું. પણ બાકીના 11 જણને પણ ફાંસીની સજા આપી એવું મારું માનવું છે, કે જેથી આવતા સમાજ ઉપર એની ખૂબ ઇફેક્ટ પડત અને આવનાર કોઈ પણ આવું ખરાબ કૃત્ય કરે જ નહીં. વર્ષ 2008 સિરિયલ બ્લાસ્ટ મામલે સજા જાહેર કરવામાં આવી છે. કેબિનેટ પ્રધાન પ્રદીપભાઈ પરમારે આપ્યું આ અંગે નિવેદન. ભોગ બનનારા પરિવારજનોને મળ્યો છે ન્યાય. સરકાર અને પોલીસની કુનેહભરી કામગીરીથી આતંકવાદીઓને સજા મળી છે. ફાંસીની સજાની જાહેરાતથી ન્યાય મળ્યાનો હાશકારો અનુભવ્યો. કેબિનેટ પ્રધાન પ્રદીપભાઈ પરમાર પણ બન્યા હતા આ બોમ્બ બ્લાસ્ટનો ભોગ. પગના ભાગે બ્લાસ્ટના કારણે થયા હતા ઇજાગ્રસ્ત. વર્ષ 2008 સિરિયલ બ્લાસ્ટ મામલે સજા જાહેર કરવામાં આવી છે. તો કેબિનેટ પ્રધાન પ્રદીપભાઈ પરમારે આપ્યું આ અંગે નિવેદન. ભોગ બનનારના પરિવારોને ન્યાય મળ્યો છે. સરકાર અને પોલીસની ગુનેહભરી કામગીરીથી આતંકવાદીઓને મળી છે સજા. ફાંસીની સજાની જાહેરાતથી ન્યાય મળ્યાનો હાશકારો અનુભવ્યો. કેબિનેટ પ્રધાન પ્રદીપભાઈ પરમાર પણ આ બ્લાસ્ટનો ભોગ બન્યા હતા. પગના ભાગે બ્લાસ્ટના કારણે ઇજાગ્રસ્ત થયા હતા. 26 જુલાઈ શનિવારના રોજ સમગ્ર અમદાવાદ શહેરને આતંકવાદીઓ દ્વારા ભીસમાં લઈને જે પ્રકારે આતંકવાદીઓ દ્વારા ગુજરાતની ધરાને લોહી રંજિત કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો, સમગ્ર અમદાવાદના અને ખાસ કરીને પૂર્વના પટ્ટાની અંદર 20 જેટલા સ્થાનો ઉપર, અલગ અલગ જગા ઉપર હિન્દુઓને ટાર્ગેટ કરીને જે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, એ બધા જ
બોમ્બ બ્લાસ્ટના દર્દીઓને ઘાયલ લોકોને અમારી અસારોની સિવિલ હોસ્પિટલ લાવી રહ્યા ત્યારે જે પ્રકારે ટીવીના માધ્યમથી સમાચાર મળ્યા ત્યારબાદ અમે લોકોએ સિવિલમાં જઈને ઘાયલ લોકોની ચિંતા કરીને એને મદદ કરવાના આશય સાથે અમે સિવિલની અંદર જઈને નાની મોટી સેવા કરતા દરમિયાન જે પ્રકારે આતંકવાદીઓએ સિવિલ હોસ્પિટલની અંદર બોમ્બ બ્લાસ્ટ કરીને 90 જેટલા બોમ્બ બ્લાસ્ટ કરીને સિવિલ ટ્રોમા સેન્ટરને લોહીની નદી બનાવીને કોઈ ભાઈનો હાથ, એનો પગ, એનું ધડ, સમગ્ર માનવ અંગો સિવિલના ટ્રોમા સેન્ટરની પર અલગ અલગ સ્થાન ઉપર ચિત્રે હાલ પડ્યા હતા એ દ્રશ્ય જોઈને આજે પણ કંપારી છૂટે. કોઈ પોતાનો ભાઈ, કોઈ પોતાનો પતિ, કોઈ પોતાનું સર્વસ્વ ગુમાવનાર આ લોકોના પરિવારોએ જે સહન કર્યું છે, જે દુઃખ સહન કર્યું છે, એ આજની અમદાવાદની સેશન કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. તાત્કાલિક મુખ્યમંત્રી અને આજના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની કુનેના કારણે જે પ્રકારે પોલીસ સમગ્ર તંત્રને સૂચના આપીને ગુજરાતની પોલીસે જે મર્દાનગી બતાવીને સમગ્ર આ આતંકવાદીઓના હુમલાને 20 દિવસની અંદર સમગ્ર આતંકવાદીઓને અલગ અલગ દેશના ખૂણામાંથી પકડીને આજે ગુજરાતની અંદર અમદાવાદની સેશન જજે જે 38 લોકોને ફાંસીના માછડે ચડાવ્યા છે, 11 જેટલા લોકોને આજીવન કેદ આપી છે, એ કોર્ટના ચુકાદાને હું આવકારું છું. સાથે સાથે ગુજરાતની જવાબદાર પોલીસને પણ, ગુજરાતના જે અધિકારીઓએ જે કામ કર્યું છે એમને પણ હું આજના પ્રસંગે અભિનંદન આપું છું. જે લોકોએ પોતાના પરિજનોને ગુમાવ્યા છે એવા પરિજનોને આજના દિવસે હું માનું છું ચોક્કસ એના મનમાં શાંતિ થઈ હશે. જે લોકો પોતાના જીવ ગુમાવ્યા છે. અમદાવાદમાં 26 જુલાઈ 2008 રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતને સ્પેશિયલ કોર્ટે, 38 આરોપીને ફાંસી અને 11ને આજીવન કેદની સજા સંભળાવી છે. આ દોષિતોને 302 કલમ, રાજદ્રોહ અને યુએપીએ એક્ટ, અનલોકલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ હેઠળ સજા ફટકારવામાં આવી છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38ને ફાંસીની સજા આપવામાં આવી છે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26ને ફાંસીની સજા આપવામાં આવી હતી. તો હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે 8 ફેબ્રુઆરી 2022 રોજ ચુકાદા માટે સુનાવણી શરૂ થઈ હતી અને 18 ફેબ્રુઆરીએ સજા જાહેર કરવામાં આવી છે. કોર્ટે એક સિવાય તમામ દોષિતોને 2.85 લાખનો દંડ ફટકાર્યો છે અને આરોપી નંબર 7ને 2.88 લાખનો દંડ કર્યો છે. આ દંડની રકમમાંથી મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, વધુ ઇજાગ્રસ્તોને 50,000 વળતર અને સામાન્ય ઇજાગ્રસ્તને 25,000નું વળતર ચૂકવવા આદેશ કરાયો છે. આરોપીઓના વકીલ ખાલિદ શેખે જણાવ્યું હતું કે કોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે, આ ચુકાદાનો અભ્યાસ કરીને જો અમારા અસીલ અમને કહેશે તો હાઈકોર્ટમાં અપીલ કરીશું. અમને એવી આશા હતી કે ઓછા લોકોને સજા થશે. આરોપીઓના બીજા વકીલ એમએમ શેખે જણાવ્યું હતું કે આ કેસમાં લાંબા સમય સુધી ટ્રાયલ ચાલી છે. અમે તમામ પ્રયત્નો કર્યા હતા. હવે ચુકાદાનો અભ્યાસ કરીને આગળ જે કાર્યવાહી કરવાની થતી હશે તે કરીશું. ભાવનગર જિલ્લાના વલભીપુર પંથકમાં એશિયાટિક સિંહનું આગમન થયું છે. 5 દિવસ પહેલા વન વિભાગના કર્મચારીઓને સિંહના સગડ મળી આવતા તેના લોકેશન અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 4 દિવસ બાદ સિંહનું લોકેશન મળી આવતા તેને લોકેટ કરી જૂનાગઢ વન વિભાગની ટીમ બોલાવી હતી. તો સિંહને ટ્રંક્યુલાઇઝેશન કરી જીપીએસ કોલર બાંધવામાં આવ્યો હતો. હાલ વન વિભાગ દ્વારા તેની પાછળ ફરી તેની હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે. જ્યારે આ વિસ્તારમાં સિંહનું આગમન થતાં માલધારીઓ અને ગામ લોકોને આ અંગે સચેત કરવામાં આવ્યા છે, તેમજ તેમના માલઢોરને કોઈ નુકસાન થાય તો તાકીદે વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લો કે જ્યાં ભૂતકાળમાં મોટી સંખ્યામાં એશિયાટિક સિંહો વસવાટ કરતા હતા, પરંતુ સમયાંતરે તે નામશેષ થઈ જતા તેનું અસ્તિત્વ માત્ર ગીર પૂરતું સીમિત થઈ ગયું હતું અને સિંહોની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો હતો. પરંતુ સરકાર દ્વારા બાબતે ગંભીર વિચારણા કરી એના સંવર્ધન માટે ખાસ કાળજી લઈ સિંહોની સંખ્યામાં વધારો થાય એ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતા હાલ સિંહોની વસ્તી ખૂબ જ વધી જવા પામી છે.
અને નવા સિંહો ગીર છોડી અન્ય જિલ્લાઓમાં તેમના નવા વસવાટ માટે સ્થળાંતર કરી રહ્યા છે। ભાવનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં જેમાં મહુવા, ગારિયાધાર, તળાજા, જેસર, પાલીતાણા સહિતના પંથકમાં સિંહો જોવા મળી રહ્યા છે, જે માટે આ વિસ્તારને બૃહદ ગીર તરીકે સ્થાપિત કરવામાં આવ્યો છે। ત્યારે હવે સિંહે તેનું નવું રહેઠાણ વલભીપુર તાલુકાના ભાલ પંથકમાં બનાવ્યું છે, જેમાં ચાર દિવસ પહેલા આશરે ચાર વર્ષનો નરસિંહ આ વિસ્તારમાં જોવા મળ્યો હતો અને જેના સગડ વન વિભાગના કર્મચારીઓને મળતા તેનું લોકેશન ટ્રેસ કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કાંકરેજના ઇન્દ્રમણા ગામે ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિર પ્રાંગણમાં રહેલા લીમડાના વૃક્ષમાંથી છેલ્લા 1.5 માસથી દૂધ જેવું પ્રવાહી નીકળી રહ્યું છે। આ ઘટનાને લઈ લોકોમાં કુતૂહલ સર્જાયું છે। આજુબાજુમાં રહેતા લોકો રોજ ઉમટી પડે છે અને આ પ્રવાહીને ઔષધિ માની પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે। ડાયાબિટીસ કે વા જેવા રોગનો ઉપચાર સમજી અને આસ્થાનો ભાવ રાખી લોકો આ પ્રવાહીને પોતાના ઘરે લઈ જાય છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર કાંકરેજના ઇન્દ્રમણા ગામે આવેલા ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં રહેલા લીમડાના વૃક્ષમાંથી છેલ્લા 1.5 માસથી દૂધ જેવું પ્રવાહી વહી રહ્યું છે। સ્થાનિકો આસ્થાનું પ્રતીક માની આ પ્રવાહીને ઘરે લઈ જઈ રહ્યા છે। આ અંગે સ્થાનિકે જણાવ્યું હતું કે ચંદ્રમોલેશ્વર મહાદેવ ભગવાનની જગ્યામાં એક એવો લીમડો છે જેમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળે છે। એ આ પ્રવાહીને ગામના તેમજ આજુબાજુના ગામના લોકો લઈ જાય છે। કોઈને ડાયાબિટીસ હોય કે વા હોય તેવા રોગનો ઉપચાર સમજી અને આસ્થાનો ભાવ રાખી તેઓ આ પ્રવાહીને પોતાના ઘરે લઈ જયા રહે છે। લોકોના કહેવા મુજબ આ ઔષધિ દવા કહેવાય, તેમની આસ્થા પ્રમાણે તેઓ ઘરે લઈ જાય છે। અહીં 1.5 મહિનાથી સતત આ પ્રવાહી ચાલુ છે। વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2022-23 સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલું 3,838 કરોડ રૂપિયાનું બજેટ આજથી શરૂ થયેલી બજેટ અંગેની સામાન્ય સભામાં સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા મંજૂરીની અપેક્ષાએ રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટ ચર્ચાના અંતે આવતીકાલ શનિવારે મોડી રાત સુધીમાં મંજૂર કરવામાં આવશે। આજે સવારે 10:30 કલાકથી સયાજી સભાગૃહ ખંડેરાવ માર્કેટ ખાતે શરૂ થઈ છે। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ દ્વારા સભા અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે। સ્થાયી સમિતિના અધ્યક્ષે રજૂ કરેલા બજેટ અંગે પોતાની આપેલી સ્પીચમાં જણાવ્યું કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વધારો કરી રૂપિયા 3,838 કરોડનું બજેટ સ્થાયી સમિતિમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। આ બજેટ વડોદરા શહેરના સર્વાંગી વિકાસલક્ષી ગણાવ્યું હતું। સાથે કરદર વિનાના બજેટથી શહેરીજનો ઉપર આર્થિક ભારણ વધશે નહીં। બજેટમાં વડોદરા કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરવામાં આવેલા ગામોમાં પાયાની તમામ સુવિધાઓ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત તેમણે બજેટ અંગેની પૂરક માહિતી સભા અધ્યક્ષ અને સભાસદોને આપી હતી। તેમણે વડોદરાના વિકાસ માટે કોર્પોરેશન દ્વારા નાણાકીય સ્ત્રોત કેવી રીતે ઊભા કરવામાં આવશે તે અંગેની માહિતી પણ પૂરી પાડી। છેલ્લા 3 દિવસ દરમિયાન પવનની દિશામાં ફેરફાર થતાં વાતાવરણમાં ગરમી ઠંડીની ડબલ સિઝન પ્રવર્તી રહી છે। ભાવનગર સહિત રાજ્યમાં ફેબ્રુઆરીના અંત સુધી સવારે રાત્રે ઠંડક અને બપોરે ગરમીનો માહોલ રહેવાની શક્યતા છે। આજે ભાવનગર શહેરમાં 31.1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સાથે બપોરે થોડી ગરમીનો અનુભવ થયો હતો, તો ગઈકાલે ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું। તે આજે વધીને 31.1 ડિગ્રીના આંકને આંબી જતા અને સાથે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 27% રહેતા બપોરના સમયે ગરમી અને થોડો બફારો અનુભવાયો હતો, તો ભાવનગર શહેરમાં રાત્રે લઘુત્તમ ઉષ્ણ તાપમાન 24 કલાક અગાઉ 18.3 ડિગ્રી હતું, જે આજે 18.2 ડિગ્રી નોંધાયું હતું। શહેરમાં ગઈકાલે હવામાં ભેજનું પ્રમાણ 30% હતું, તે આજે ઘટીને 27% થઈ ગયું છે। તો જ્યારે ગઈકાલે શહેરમાં પવનની ઝડપ ઘટીને 4 કિલોમીટર થઈ ગયેલી, તે આજે વધીને 10 કિલોમીટર થઈ ગઈ છે। હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ લઘુત્તમ તાપમાન પણ ઊંચું જશે, જેથી ગરમી વધુ અનુભવાશે। આમ ફેબ્રુઆરીનો મધ્ય ભાગ પૂરો થતાં બપોરના સમયે ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે। ગુજરાતમાં એક જ દિવસમાં રાજ્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોને બદલી અને બઢતીના નિયમોને લઈને આ ચાલી રહેલા વિવાદનો આજે અંત આવી ગયો છે, ત્યારે રાજ્યમાં શાળા કોલેજોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। આજે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે તારીખ 21 સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન શરૂ કરવામાં આવશે। આ શાળા કોલેજોએ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે।
जेमा विद्यार्थियों वालीओ शाला कॉलेजों संचालकों ने ऑफलाइन शिक्षण की तैयारी करने पूरत समय मिली रहे ते बाबते ध्यान लेता आ निर्णय अमलीकरण तारीख 21 सोमवार राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेल अध्यक्ष स्थाने मिली कोर कमिटी की बैठक में राज्य में कोरोना संक्रमण नियंत्रण स्थिति की समीक्षा हाथ धरी केटलाक नियंत्रणों हलवा करने निर्णय ले आरोग्य मंत्री ऋषिकेश पटेल गृह राज्यमंत्री हर्ष संघवी तेवज मुख्य सचिव पंकज कुमार गृह विभाग अधिक मुख्य सचिव राजकुमार वरिष्ठ सचिवों आ बैठक में हाजर रहा था। आ साथ सोमवार शिक्षण विभाग हस्तक ने तमाम शाला कॉलेजों में ऑनलाइन शिक्षण बंद कर ऑफलाइन शिक्षण शुरू कर स्कूलों में 100% हाजरी साथ भणावा सरकार तैयार थी गई है। आ अंतर्गत राज्य शिक्षण मंत्री जीतूभाई वघाणीए ट्वीट कर आंगे जानकारी आपी थी और लख्यूत शिक्षण विशाल जाहिर हित में माननीय मुख्यमंत्री मार्गदर्शन विचार विमर्श और सूचना मुजब आज कोर कमिटी में थे चर्चा अन्वये तारीख 21/2022 सोमवार शिक्षण विभाग हस्तक की तमाम शाला कॉलेजों संपूर्ण रीते ऑफलाइन शुरू करने बाबते राज्य सरकार महत्व निर्णय लीधो। सरकारी क्रूड ऑइल कंपनीओए शुक्रवार दिल्ली सहित देश चार महानगरों में पेट्रोल डीजल भाव में कोई बदलाव कर जो कि गुरुग्राम नोएडा जयपुर जेवा शहर में भाव बदलाया है। आंतरराष्ट्रीय बजार में काचा तेल भाव में सतत वधारो थता तस्करकारी तेल कंपनीओ चूंटणी दबाण ने कारण भाव वधारी रही नहीं। त्रण महीना थी पण वधु समय थी दिल्ली सहित समग्र देश मोटा मोटा शहर में पेट्रोल डीजल भाव में कोई बदलाव थयो नहीं। पेट्रोल भाव हाल में सौथी वधु मुंबई में है त्या 110 रुपया लीटर पेट्रोल वेचाई रही है। कंपनीओ मेट्रो शहर छोड़ने मोटा शहरों में भाव में सामान्य बदलाव कर रही है। गांधीनगर में पेट्रोल 95.35 रुपया और डीजल 89.33 रुपया प्रति लीटर है जयरे अमदावाद में पेट्रोल 95.11 रुपया और डीजल 89.11 रुपया प्रति लीटर है। तो दररोज सवेरे 6 वगे पेट्रोल और डीजल भाव बदलाय से सवेरे 6 वगे ज नवा रेट्स लागू थी जाए तो पेट्रोल और डीजल भाव में एक्साइज ड्यूटी डीलर कमीशन और अन्य चार्ज जोड़ाया बाद भाव बमणो थी जाए। क्रूड ऑइल इंटरनेशनल मार्केट में क्रूड ऑइल आंतरराष्ट्रीय भाव में $93 प्रति बेरल ने पार पहुंची गया है। क्रूड ऑइल आ रेट गत 7 वर्ष में हाइएस्ट है जेमा तेजी की आशंका जतावामां आवी रही है। मांगनी सरखामणीए ओछी ग्लोबल सप्लाय रशिया और पश्चिमी देश वच्चे वधतो तनाव और अमेरिका में खराब हवामान ने कारण क्रूड भाव सतत वधी रहा है। एक्सपर्ट्स कहेवुं छे कि मजबूत डिमांड ने जोता जल्दी ज क्रूड भाव $100 प्रति बेरल सुधी पहुंची सके छे। फक्त आ वर्षे तेना भाव आशरे 20% वध्यो छे। राजकोटना रामनाथपरा पोलीस लाइन में रहता अने ट्राफिक पोलीस तरीके फरज बजावता कॉन्स्टेबल राशिद बशीर शेखना क्वार्टर माथी गत मंगलवारे ट्राफिक पोलीस में फरज बजावती महिला कॉन्स्टेबल रहस्यमय रीते बेभान हालत में मळी आवी हती। बाद में तेने सारवार माटे खानगी हॉस्पिटल खसेड़वामां आवी हती। जो कि आ अंगे आरोपी कॉन्स्टेबल राशिद बशीर शेख सामे ए डिविजन पोलीस स्टेशन में छेड़तीनी फरियाद नोंधाई छे। फरियाद में जणाव्या मुजब राशिद महिला कॉन्स्टेबल नो फोन नंबर मेळवी तेने वारंवार फोन करी जातीय सतामणी करतो हतो अने चारित्रहीनतानो आळ मूकी बदनाम करवानी धमकी आपतो हतो। तो महिला कॉन्स्टेबल नी इच्छा विरुद्ध मळवानो प्रयत्न करतो ए डिविजन पोलीसे आईपीएस कलम 354A तथा डी 506B मुजब गुनो दाखल करी आरोपी कॉन्स्टेबल राशिदनी अटकायत करी छे। ફરિયાદમાં વધુમાં જણાવ્યા પ્રમાણે રાશિદ પોતાનું વ્યક્તિગત હિત સાધવા મહિલા કોન્સ્ટેબલની ઈચ્છા વિરુદ્ધ મળવાનો પ્રયત્ન કરી તેનો પીછો કરતો હતો તેમજ જો તું મારી સાથે વાત નહીં કરે તો સ્ટાફમાં અને સમાજમાં બદનામ કરી મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો। વીજ કંપનીની UGVCL PGVCL જેવી જુદી જુદી 4 કંપનીઓમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી અનેક કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે પોતાના વતનના જિલ્લાથી અને પરિવારથી દૂર અન્ય જિલ્લાઓમાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓ પોતાના વતનના જિલ્લામાં આવવા માટે બદલીની માંગણીઓ કરી રહ્યા છે પણ બદલીઓ કરવામાં આવતી નથી જેથી આવા કર્મચારીઓની વાહરે મોડાસાના કોંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર આવ્યા છે। રાજેન્દ્રસિંહ ઠાકોરે રાજ્યના ઊર્જામંત્રીને એક પત્ર લખ્યો છે જેમાં વીજ કંપનીઓ દ્વારા ઇન્ટર કંપની રિક્વેસ્ટ ટ્રાન્સફર પોલિસીનું પોર્ટલ બનાવવામાં આવે અને વિનંતીથી બદલીમાં વતનનો લાભ આપવામાં આવે તેવી માંગણી કરી છે। સમગ્ર ગુજરાતના વીજ કર્મચારીઓ 4 ઝોનમાં વેચાયેલા છે। આ કર્મચારીઓ પોતાના વતનનો લાભ મળે અને જે વર્ષો પહેલાં આ રીતના એકબીજાની ઝોનમાં જઈ શકતા હતા એ ઝોનમાં અત્યારે જઈ શકતા નથી એટલે ઇન્ટર એમનું જે રિક્વેસ્ટ
છે એ ઇન્ક્વેસ્ટ ખોલી અને પોતાના વિસ્તારનો લાભ મળે માટે માનનીય મંત્રી શ્રી ઉર્જાને મેં કાગળ લખ્યો છે કે જલ્દીથી આ પોર્ટલ ખોલી અને પોતાના વિસ્તારના વતનનો લાભ મળે એ માટે માનનીય મંત્રીશ્રીને કાગળ લખ્યો છે। સાંજના સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।